મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 6 નવેમ્બર બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું નબળું પડી રહ્યું છે. વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. હાલ વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર છે. વાવાઝોડું નબળું પડતા તેની તારાજીનો ભય ટળી ગયો છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સિક્કામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. મહા વાવાઝોડું હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે નહીં. વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, પરંતુ તેને લીધે વરસાદની શક્યતા છે. આજે સાંજે ધોરાજીમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. જેતપુર પંથકમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાનો ભય છે. વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ અગત્યનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં કાર્યરત તમામ 4 વીમા કંપનીઓ પાક વીમાનો તાકીદે સર્વે કરશે. વીમા કંપનીઓ આગામી 10 દિવસમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરશે. એક અનુમાન મુજબ રાજ્યમાં 2.92 લાખ હેક્ટરમાં જુદા જુદા પાકને નુકસાન થયું છે. જામનગરમાં અંબર ગુરુદ્વારા ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. આ અંગે જામ્યુકો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઓવરબ્રિજ માટે જામ્યુકોએ 65 કરોડની ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત કરી છે. કમિશનર સતીશ પટેલ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી. જામનગરના એરોડ્રામ રોડ પર આવેલ પાર્વતી જ્વેલર્સમાં ચોરી થઈ હતી. સપ્ટેમ્બરમાં આ જ્વેલર્સમાંથી રૂપિયા 2.25 લાખના ચાંદીના દાગીના ચોરાયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એલસીબીએ બાતમીના આધારે ચોરી કરનાર 4 શખ્સોને ઝડપી લીધા છે. એલસીબીએ સલીમ સુંભળિયા, તોગણસી ચારણ, રવિ ભટ્ટ તથા મુકેશ રામાવતની ધરપકડ કરી છે. ચારે પાસેથી 1,36,000ના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત ચોરીમાં વપરાયેલ 2 લાખની રિક્ષા પણ પોલીસે જપ્ત કરી છે. આરોપીઓ પૈકીના સલીમ અને મુકેશ સામે આ પહેલા પણ વિવિધ ગુના નોંધાયા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.